एवरीवन, गुड मॉर्निंग टू ऑल. स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश. डियर स्टूडेंट्स, इन लास्ट एपिसोड वी लर्न यूनिट 2. नाउ टुडे वी आर गोइंग टू लर्न यूनिट 3, द मार्केट. डियर स्टूडेंट्स, अगाउ आपणे लेट्स रीड मोर मां यूनिट 2 ब्यूटिफुल बर्ड्स विषे अभ्यास करी गया. आजे आपणे लेट्स रीड मोर मां यूनिट 3, ध मार्केट विषे अभ्यास करीशुं. यूनिट 3, ध मार्केट. ध मार्केट एटले के बजार. बजारमां सेटरडे वॉज मार्केट डे. शनिवार एटले के बजारनो दिवस. लीला वॉक अप अर्ली. वेकअपनू आ भूतकाळनू रूप छे वॉक अप. लीला वॉक अप अर्ली. लीला वहेली उठी गई. शी वॉश्ड हर फेस एंड हेन्ड्स. तेणे पोतानो चेहरो अने हाथ धोया. ध ब्लॉक कार्ट वॉश रेडी. ब्लॉक कार्ट એટલે શું? બળદગાડી. બળદગાડી તૈયાર હતી. યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડમધર કેમ ટુ હર હાઉસ. યાસ્મીન અને તેની દાદી તેના ઘરે આવ્યા. ધે પુટ ધેર બાસ્કેટ ઇન ધ બ્લોક કાર્ટ. તે બાસ્કેટ એટલે કે તેમની ટોપલીઓ બળદગાડીમાં મૂકી. ધે પુટ ધેર બાસ્કેટ ઇન ધ બ્લોક કાર્ટ એટલે કે તેમની ટોપલીઓ તેમણે બળદગાડીમાં મૂકી. ધેન ધે ક્લાઇમ ઇન. ક્લાઇમ ઇન એટલે કે અંદર ચડવું. પછી તે તેમાં ચડી ગયા. ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો વિથ ધેમ. ગોપાલ અને સીતા તેમની સાથે ગયા નહીં. ધે વેન્ટ ટુ સ્કૂલ. તેઓ શાળાએ ગયા. ઇટ વોઝ ડાર્ક એન્ડ ધ સ્ટાર્સ વેર ઇન ધ સ્કાય. ઇટ વોઝ ડાર્ક એટલે કે અંધારું હતું અને આકાશમાં તારા દેખાતા હતા. યાસ્મીન એન્ડ લીલા સ્લેપ્ટ ઇન ધ કાર્ટ. યાસ્મીન અને લીલા ગાડામાં ઊંઘી ગયા. રાધાબાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ્ટ ટુ. રાધાબાઈ અને અમીનાબાઈ પણ ઊંઘી ગયા. લીલાસ ફાધર શટ હિઝ આઈસ. લીલાસ ફાધર એટલે કે લીલાના પિતાએ શટ એટલે કે બંધ કરી. હિઝ આઈસ તેમની આંખો બંધ કરી. લીલાના પિતાએ તેમની આંખો બંધ કરી. બટ ધ બુલોક્સ ડીડ નોટ સ્લીપ. પરંતુ બુલોક એટલે કે બળદો તો ઊંઘ્યા નહીં. ધે વોક ઓન એન્ડ ઓન. તેઓ ચાલતા જ રહ્યા. રાત્રિનું અહીંયા વર્ણન કરે છે કે અંધારું હતું, આકાશમાં તારા દેખાતા હતા. એ સમયે યાસ્મીન અને લીલા જે છે એ ગાડામાં જ સૂઈ જાય છે. રાધાબાઈ અને અમીનાબાઈ પણ સૂઈ જાય છે. પછી જે બુલોક જે છે એ એટલે કે બળદ જે છે એ ઊંઘતા નથી, એ ચાલતા જ રહ્યા. ધે કેમ ટુ અ બ્રિજ ઓવર અ રિયર રિવર. તેઓ નદી ઉપર એક પુલ પાસે પહોંચ્યા. ધે સ્ટોપ ધેર. તેઓ ત્યાં રોકાઈ ગયા અથવા તો ઊભા રહ્યા, રોકાયા. લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ. લીલાસ મધર એટલે કે લીલાની માતાએ તેમના ડબ્બામાંથી થોડું ખાવાનું અને માટલામાંથી થોડું દૂધ કાઢ્યું. પોટ એટલે માટલું, બરાબર ને? બોક્સ એટલે ડબ્બું. કે લીલાની માતાએ તેમના બોક્સમાંથી થોડું ખાવાનું, ડબ્બામાંથી ખાવાનું અને માટલામાંથી થોડુંક દૂધ કાઢ્યું. ધે એટ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ધ મિલ્ક. તેઓએ ભોજન અથવા તો જે ફૂડ હતું, ખોરાક, તે ખાધું અને મિલ્ક પીધું. ધ બુલોક્સ ડ્રંક વોટર એટ ધ રિવર એન્ડ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર. જે બળદો હતા તેમણે નદીમાંથી પાણી પીધું અને નદી પાસેનું ઘાસ ખાધું. ધે વેન્ટ ઓન એટલે કે પછી તેઓ આગળ ચાલ્યા. એટ લાસ્ટ ધે કમ ટુ ધ માર્કેટ. અને અંતે તેઓ બજારે પહોંચ્યા. ધે ગોટ ડાઉન ફ્રોમ ધી બ્લોક કાર્ટ. તેઓ જે ગાડું છે એ ગાડામાંથી નીચે ઉતર્યા. કાર્ટ મેન એન્ડ વુમેન કમ એન્ડ ટોક ટુ ધેમ. એટલે કે પુરુષો અને સ્ત્રીઓ આવ્યા અને તેમની સાથે વાતો કરી. લીલાસ મધર સોલ્ડ હર ટોમેટોઝ એન્ડ યાસ્મીન્સ ગ્રાન્ડ મધર સોલ્ડ હર એગ્સ. એટલે કે લીલાની જે માતા છે
લીલાની માતાએ તેમના ટામેટા વેચ્યા અને યાસ્મીનની દાદીએ તેમના ઈંડા વેચ્યા. એગ્સ એટલે કે ઈંડા. લીલાઝ મધર બોટ અ ન્યૂ પેન એન્ડ યાસ્મીન્સ ગ્રાન્ડ મધર બોટ સમ શુગર. લીલાની મમ્મીએ પેન એટલે કે એક તપેલી ખરીદી અને યાસ્મીનની દાદીએ સમ સુગર એટલે કે થોડી ખાંડ ખરીદી. લીલાની મમ્મીએ શું ખરીદ્યું? લીલાની મમ્મી એક તપેલી ખરીદી, પેન એટલે તપેલી, અને યાસ્મીનના જે દાદી છે એમણે થોડી ખાંડ ખરીદી. લીલા એન્ડ યાસ્મીન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીલા અને યાસ્મીન જે છે એ માર્કેટમાં બજારમાં આવેલા બાળકો સાથે રમ્યા. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ, અને સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. ગોપાલ સેઝ, ડીડ યુ ગો ઇન અવર બુલોક કાર્ટ? એટલે ગોપાલે કહ્યું અથવા તો પૂછ્યું કે તમે આપણી બળદગાડીમાં ગયા હતા? લીલા સેઝ યસ વી ડીડ. એટલે લીલાએ કહ્યું હા અમે ગયા હતા. સીતા આસ, ડીડ યાસ્મીન્સ ગ્રાન્ડ મધર ગો વિથ યુ? એટલે સીતા જે છે પૂછે છે કે યાસ્મીનના દાદી તમારી સાથે આવ્યા હતા અથવા તમારી સાથે ગયા હતા? લીલા આન્સર્ડ યસ શી ડીડ. એટલે લીલાએ જવાબ આપ્યો હા તે અમારી સાથે ગયા હતા. સીતા સેડ, ડીડ મધર સેલ હર ટોમેટોઝ એટ ધ માર્કેટ? એટલે સીતાએ કીધું કે ડીડ મધર સેલ હર ટોમેટોઝ એટ ધ માર્કેટ? એટલે કે શું મમ્મીએ બજારમાં તેમના ટામેટા વેચ્યા? લીલા આન્સર, લીલાએ જવાબ આપ્યો યસ સી ડીડ, હા તેમણે વેચ્યા. સી સોલ્ડ ધ ટોમેટોઝ, એટલે કે તેમણે ટામેટા વેચ્યા. વોટ ડીડ યુ બાય ધ માર્કેટ? ગોપાલ સેડ. એટલે ગોપાલ કહે છે કે તમે બજારમાંથી શું ખરીદ્યું? ગોપાલે પૂછ્યું કે તમે બજારમાંથી શું ખરીદ્યું? મધર બોટ અ ન્યૂ પેન, સેડ લીલા. એટલે લીલાએ કીધું કે મમ્મીએ નવી તપેલી ખરીદી. યાસ્મીન્સ ગ્રાન્ડ મધર બોટ સમ સુગર, યાસ્મીનના દાદીએ થોડીક અથવા તો કેટલીક ખાંડ ખરીદી. સીતા આસ, ડુ યુ બાય સ્વીટ્સ? સીતાએ પૂછ્યું તમે મીઠાઈઓ ખરીદી? લીલા સેડ નો વી ડીડન્ટ, વી બોટ બેંગલ્સ. એટલે લીલાએ જવાબ આપ્યો કે ના અમે મીઠાઈઓ નથી ખરીદી, અમે તો બંગડીઓ ખરીદી. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે જે એક માર્કેટનું દ્રશ્ય છે એ અહીંયા તમને પાઠના વર્ણન થકી સમજાવવામાં આવ્યું છે કે જ્યારે તમે બજારમાં જાઓ છો તો ત્યાં કેવું દ્રશ્ય હોય છે, તમે શું ખરીદો છો, શું નથી ખરીદતા, એવી અહીંયા વાત કરવામાં આવી છે. તો લીલા અને યાસ્મીન જે છે એ એમના જે પેરેન્ટ્સ છે, બરાબર, યાસ્મીન જે છે એમની ગ્રાન્ડ મધર સાથે અને લીલા જે છે એના મધર સાથે એ લોકો આવી રીતે માર્કેટ જાય છે અને ત્યાં એ લોકો પોતાના જે ટોમેટોઝ અને એગ્સ જે છે એ વેચે છે અને બદલામાં લીલાની જે મધર છે એ એક પેન એટલે કે તપેલી ખરીદે છે અને યાસ્મીનના જે ગ્રાન્ડ મધર છે એ થોડીક ખાંડ ખરીદે છે. તો અહીંયા સરસ એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો દરેક વિદ્યાર્થી ધ માર્કેટ યુનિટને ધ્યાનથી સમજશે, ત્યારબાદ એના વર્ડ મિનિંગ અને એક્સરસાઇઝ ઇંગ્લિશની નોટબુકમાં લખી કમ્પ્લીટ કરશે. થેન્ક યુ.